કોરોનાથી હાહાકાર, જિલ્લામાં અત્યાર સુધી 837 પોઝિટિવ કેસ નોંધાયા છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં ધરખમ વધારો પણ થયો છે. પ્રતિદિન 25થી વધુ પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. પ્રતિદિન 300-400 લોકોનું ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી કોરોનાથી 45 લોકોના બનાસકાંઠા જિલ્લાના અંદર મોત થયા છે. તો પ્રતિદિન 200-300 લોકોનું ટેસ્ટ કરવામાં આવે છે, જ્યારે 25-30 લોકો પોઝિટિવ આવે છે. તો સરેરાશ 25થી વધુ કેસ દિવસ દરમિયાન નોંધાય છે. આ સ્થિતિ બનાસકાંઠા જિલ્લાની છે, જ્યારે અત્યાર સુધીમાં બનાસકાંઠા જિલ્લામાં 45 લોકોના મોત પણ થયા છે. વધુ જાણકારી આપશે સંવાદદાતા મોગજી ચૌધરી. મોગજી, હાલ શું છે બનાસકાંઠાની વર્તમાન સ્થિતિ? ચોક્કસ, જે રીતના વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધી 837 ઉપર જે આંક છે કોરોના પોઝિટિવનો તે પહોંચ્યો છે. જે રીતના વાત કરીએ તો 150થી વધારે અત્યારે એક્ટિવ કેસ છે. દિવસ દરમિયાન 300-400 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે. અત્યાર સુધી 45થી વધુ લોકો કોરોનાનો ભોગ બન્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે. સરેરાશ કહી શકાય કે દિવસ દરમિયાન 25-30 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે તે સતત કરી રહ્યા છે, પરંતુ જે રીતના ડિસ્ટન્સ જળવાવું જોઈએ, જે માસ્ક પહેરીને લોકો ફરવા જોઈએ, તેમાં પણ કહી શકાય કે જે ડિસ્ટન્સ જળવાતું નથી, કહી શકાય કે લોકો જે નામ જાહેર કરવાનું હોય છે તેમાં પણ કંઈ આંક છુપાવવામાં આવ્યો હોય એવું લોકો માની રહ્યા છે. તે પ્રમાણે કહી શકાય કે જે રીતના કોરોના કહેર છેલ્લા 2 મહિનાથી બનાસકાંઠામાં સતત વધતો જોવા મળી રહ્યો છે. તંત્ર પોતાનું કામ કરી રહ્યું છે, પરંતુ કોરોના કહેર જે છે તે ઘટવાનું નામ લેતું નથી. અને અત્યારે કહી શકાય કે જે રીતના કોરોના કહેર વધી રહ્યો છે તે રીતે લોકોમાં પણ મોટો ભય ફેલાયો છે. બિલકુલ મોહજી, આ તમામ અપડેટ્સ માટે આપનો આભાર. તો બનાસકાંઠા જિલ્લાથી મોહજી ચૌધરી આ જાણકારી આપી રહ્યા હતા. પ્રતિદિન સરેરાશ 25થી વધુ કેસ સામે આવી રહ્યા છે, તો ક્યાંક આંકડો છુપાવવાની પણ પ્રયાસ થઈ રહ્યો હોય તેવી પણ આશંકા સેવાઈ રહી છે.